ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે એક અંપંડર સુભાષિત વિશે વાત કરતા હતા. આપણે જોયું હતું કે સુભાષિત કોને કહેવામાં આવે છે, બરાબર ને ફ્રેન્ડ? ત્યારબાદ આ સુભાષિતોનું આપણે સરસ મજાનું ગાન કર્યું હતું. હવે આજે આ સુભાષિતોમાં શું કહેવામાં આવ્યું છે તેની આપણે સમજૂતી મેળવીશું. જાતે કરવું, જાતે રડવું, જાત વિનાવશો જૂથુજી, જાતે જુજવું, જાતે વડવું, જાટ વડે ઉદ્ધરવું જી. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં જાતે એટલે કે આપણી પોતાની વાત કરવામાં આવી છે. આપણે પોતે હંમેશા મહેનત કરવી જોઈએ એ બાબત ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જાતે કરવું એટલે કે આપણે આપણું કામ જાતે એટલે કે પોતે કરવું જોઈએ, જાતે રડવું એટલે કે હંમેશા આપણે મહેનત કરીને જ ખાવું જોઈએ, જાટ વિનાશો જૂથુજી, આપણે જાતે જે કામ નથી કરતા એટલે કે બીજાની આશા રાખીએ છીએ તેમાં હંમેશા આપણે નિરાશ થવું પડે છે. કહેવત તમને યાદ છે ને, પારકી આશ સદા નિરાશ, એટલે કે આપણે જો બીજા ઉપર આશા રાખીને બેસી રહીએ તો આપણે હંમેશા નિરાશ જ થવું પડે છે. ફ્રેન્ડ્સ, તમે પંખીઓને જોયા છે? હા, તેઓ પોતાનો માળો કેવી રીતે બનાવે છે? હા, તે પોતાનો માળો બનાવવા માટે એક એક તણકલું પોતાની ચાંચમાં ઉપાડીને લાવે છે અને ત્યારબાદ મહેનત કરીને પોતાનો માળો બનાવે છે. તેવી જ રીતે તેણે ભૂખ લાગે તો એને જાતે જ ચણની શોધમાં નીકળવું પડે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી જ રીતે આપણે પણ આપણું દરેક કાર્ય પોતે કરવું જોઈએ, જાતે ઝૂંઝવું એટલે કે કોઈ કાર્ય કરવા માટે આપણે મંડ્યા રહીએ, જોરદાર સંઘર્ષ કરીએ તો આપણું કાર્ય ચોક્કસ જ સફળ થાય છે. એવી જ રીતે આગળ કહ્યું છે, જાટ વડે ઉદ્ધરવું જી, આપણે હંમેશા મહેનત કરીએ તો આપણા જીવનમાં જે કંઈ પણ સંકટ આવે કે મુસીબત આવે તો એમાંથી હંમેશા આપણે સફળતાપૂર્વક બહાર નીકળી જ શકીએ છીએ. એટલે હંમેશા જાટ મહેનત કરવી જોઈએ, એવું જ આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. જો આપણે મહેનત કરીએ તો આપણે એક દિવસ ચોક્કસ સફળ થઈએ જ છીએ. ચાલો તો હવે આપણે બીજું સુભાષિત જોઈએ. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વર્ષે મે. ફ્રેન્ડ્સ, આ સુભાષિતમાં આપણને આપણા ઘરે જ્યારે કોઈક મહેમાન આવે છે ત્યારે કેવી ભાવના થાય છે, આપણને સારું લાગે છે ને? તો ફ્રેન્ડ્સ, તેવી જ રીતે આપણે કોઈકના ઘરે મહેમાન બનીને જઈએ ત્યારે આપણે પણ એવું ઈચ્છીએ કે તે આપણને જોઈને ખુશ થાય. તો અહીં તેની જ વાત કરવામાં આવી છે કે આવ નહીં એટલે કે જો કોઈકના ઘરે તમે મહેમાન બનીને જાઓ છો અને તે તમને આવકાર પણ નથી આપતા કે આવો આવો એમ કહીને આપણે બોલાવીએ છીએ ને, હા, તો એવી રીતે તમને આવકાર નહીં આપે, આદર નહીં એટલે કે તમારું સન્માન નહીં કરે, સત્કાર નહીં કરે, નહીં નયનમાં ને એટલે કે તેમની આંખોમાં આપણા પ્રત્યે પ્રેમ પણ જોવા ન મળે. તો તે ઘર કદી ના જાઈએ, તો તેવા ઘરે આપણે કદી પણ એટલે કે ક્યારે પણ જવું જોઈએ નહીં, ભલે કંચન વર્ષે મે, પછી ભલે ને કંચન, કંચન એટલે કે સોનું, તે ઘરે સોનાનો વરસાદ વરસતો હોય એટલે કે એ ઘર ખૂબ જ વૈભવશાળી સુખ સમૃદ્ધિથી ભરપૂર હોય તો પણ એવા ઘરે ક્યારે પણ ના જવું જોઈએ કે જ્યાં આપણને આદર સત્કાર નહીં મળે, આપણા માટે તેમના આંખોમાં પ્રેમ ન જોવા મળે. તો એવા ઘરે આપણે ભૂલથી પણ જવું જોઈએ નહીં, તેવું આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો સુભાષિત આપવામાં આવ્યો છે, કડવા હોય લીમડા શીતળેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય. ફ્રેન્ડ્સ, અહીં બાંધવ એટલે કે આપણા ભાઈબંધોની વાત કરવામાં આવી છે, તેની સરખામણી કડવા લીમડા સાથે કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, તમે કડવો લીમડો જોયો છે? હા, તો આ લીમડાના પાન ક્યારેક ચાખ્યા છે તમે? ચાખી જોજો. આ લીમડાના પાન કેવા લાગે છે? હા, કડવા, બરાબર ને?
फ्रेंड्स, आ लीमड़ाना पान कड़वा होय छे, पण तेनी छाया एटले के तेनो छायड़ो खूब ज शीतल होय छे। तमे क्यारेक कड़वा लीमड़ानी छाया में बेसो तो तमने शीतलता एटले के ठंडकनो अनुभव थशे। तेवी ज रीते अहीं कहेवामां आव्युं छे के बांडव होय अबोलदा, एटले के आपणा जे बांडवो एटले के आपणा जे भाईबंधो छे तेनी वात करवामां आवी छे। फ्रेंड्स, तमारा पण भाईबंधो हशे, ते केवा होय छे के नानी मोटी वात उपर आपणी साथे तेमनो झगड़ो थया करतो होय छे। कोईक वार आपणी कोई भूल थाय तो ते आपणने वळी पण दे छे, बराबर ने फ्रेंड्स? आम भाई बहन होय एटले आपणी वच्चे नानो मोटो कजियो कंकास चाल्या करे, पण ज्यारे पण आपणी पर कोई मुसीबत आवी पड़े के आपणने कोईना साथ सहकारनी जरूर होय त्यारे सौथी पहेला आपणा भाईबंधो ज आपणने काम लागे छे। तेथी हमेशा तेमनो साथ सहकार लेवामां ज भलाई छे, एटले के तेनी साथे हमेशा मळी जुड़ीने ज रहेवू जोईए। हवे आपणे सुभाषित चार जोईए। बेसे छे भाग्य બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું। ફ્રેન્ડ્સ, આગળના સુભાષિતની જેમ અહીં પણ મહેનતનું એટલે કે પુરુષાર્થનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે બેસે છે ભાગ્ય બેઠાનું। અહીં ભાગ્ય એટલે કે નસીબની વાત કરવામાં આવી છે કે જો તમે બેસી રહેશો તો તમારું નસીબ પણ બેસી જ રહેશે। તેવી જ રીતે ઊભું ઊભા રહેલું, અને તમે ઊભા રહેશો તો તમારી નસીબ પણ ઊભું રહેશે। એવી જ રીતે આગળ કહ્યું છે સૂતેલાનું દિશે સૂતું, અને જે વ્યક્તિ હંમેશા સૂઈ રહે છે તે વ્યક્તિનું નસીબ પણ હંમેશા સૂતેલું જ રહે છે। ચાલે ભાગ્ય ચલંતનું, અને જે વ્યક્તિ હંમેશા ચાલતો રહે છે એટલે કે પુરુષાર્થ કરતો રહે છે તેનું નસીબ હંમેશા ચાલતું રહે છે, એટલે કે તે જીવનમાં હંમેશા આગળ વધે છે અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિત આપણને પણ એ જ શીખ આપી જાય છે કે આપણે બેસી રહેવું, ઊભા રહેવું કે સૂતા રહેવું એવી આરસ કરવી જોઈએ નહીં, પણ હંમેશા ચાલતા રહેવું જોઈએ, એટલે કે પુરુષાર્થ મહેનત કરતા રહેવું જોઈએ, તો જ આપણું ભાગ્ય પણ ચાલતું રહે છે। હવે પાંચમો સુભાષિત જોઈએ। હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જ થાય, ખંટ જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય। ફ્રેન્ડ્સ, આ સુભાષિતમાં પણ ઉદ્યમ એટલે કે મહેનતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। અહીં કહેવામાં આવ્યું છે હોય કામ મુશ્કેલ પણ, કોઈ પણ કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ ઉદ્યમથી જ થાય, જો આપણે મહેનત કરીએ તો મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ ઝટ એટલે કે ઝડપથી થઈ જાય છે। ખંટ જો દિલમાં હોય તો કદી ન ફોકટ જાય। ફ્રેન્ડ્સ, જો કોઈ પણ કામ કરવાનો ઉત્સાહ આપણા દિલમાં હોય, આપણે ખરેખર દિલથી કોઈ કામ કરવાની ઈચ્છા રાખતા હોય, તો એ કાર્ય ક્યારે પણ અસફળ એટલે કે નિષ્ફળ રહેતું નથી। આપણે તે કાર્યમાં ચોક્કસ જ સફળ બનીએ જ છીએ, પણ તે કાર્ય કરવાની આપણા દિલમાં હોંશ હોવી જોઈએ, તો આપણે દરેક કાર્યમાં ચોક્કસ સફળ થઈએ જ છીએ। ફ્રેન્ડ્સ, તમે ખેતી કરતા ખેડૂતને જોયો હશે કે ખેતરની જમીન કેટલી સખત હોય છે, તેને ખોડવા માટે કેટલી મહેનત કરવી પડે છે, પણ ખેડૂત હાર માનતો નથી, તે સખત ઉદ્યમ એટલે કે મહેનત કરે છે અને જમીનને ખેડે છે, તેમાં બીજ વાવે છે અને તેના દિલમાં હોંશ હોય છે, તેને વિશ્વાસ હોય છે કે તેનું કામ ચોક્કસ જ સફળ થશે। અને તમે એક દિવસ એવો પણ જુઓ છો કે જ્યારે આખા ખેતરમાં હરિયાળો પાક લહેરાઈ રહેલો હોય છે, આમ ખેડૂત મહેનત કરે છે તો એની મહેનત ફોગટ જતી નથી એટલે કે નકામી જતી નથી, તેનું ફળ તેને મળે છે, એના ખેતરમાં મબલક પાક ઉગે છે। તો એવી જ રીતે આપણે પણ કોઈ પણ પ્રકારનું મુશ્કેલ કામ જો મહેનત કરીએ તો ઝડપથી કરી શકીએ છીએ, અને આપણા દિલમાં વિશ્વાસ હોય તો આપણે એ કામમાં ચોક્કસ સફળ થઈએ છીએ, આપણી મહેનત કદી પણ નકામી જતી નથી,
એવું આ સુભાષિતમાં આપણને કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે સુભાષિતો જોયા તે ખરેખર આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને દિશા પૂરી પાડે છે। તે જીવન જીવવાની સાચી રીત અને દિશા બતાવે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આવા કેટલાક સુભાષિતો શોધી કાઢજો અને તેને ગાજો, ત્યારબાદ તેને સમજવાનો પ્રયત્ન કરજો। તો ફરી મળીશું, આવજો।